હું તો વોટ કરીશ લોકશાહીના મહાપર્વને લઈને ગુરુદેશ્વર તાલુકાના મોટા પીપળિયા ગામે આવેલા વૃદ્ધાશ્રમમાં રહેતા વયોવૃદ્ધ મતદારોનો મક્કમ નિર્ધાર. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં નર્મદામાં પ્રથમ વખત મતદાન કરનારા યુવા મતદારોથી લઈને વયોવૃદ્ધ એટલે કે 80 વર્ષ કે તેથી વધુ વયના સૌ મતદારોમાં મતદાન કરવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેમાં નર્મદા જિલ્લામાં એક તરફ યુવા પેઢી લોકશાહીના આ મહાઉત્સવને મનાવવા માટે થનગની રહી છે, તો બીજી તરફ વૃદ્ધ મતદારો વૃદ્ધાવસ્થામાં પણ પોતાના પવિત્ર અધિકારનો ઉપયોગ કરવા ભારે ઉત્સુકતા જણાઈ રહ્યા છે. આવા જ એક વૃદ્ધ મતદાર ગરુડેશ્વર તાલુકાના મોટા પીપરિયા સ્થિત આદિવાસી સેવા સંઘ સંચાલિત વૃદ્ધાશ્રમમાં રહેતા કોકિલાબેન કંચનભાઈ પંચોલી 91 વર્ષની ઉંમરે પણ નાંદોદ વિધાનસભા મત વિસ્તારમાં તેઓ અચૂક મતદાન કરીને લોકશાહીની ફરજ નિભાવશે. લોકશાહીના મહાપર્વમાં યુવાનોને પણ શરમાવે તેવો ઉત્સાહ સાથે નર્મદા જિલ્લાના વયોવૃદ્ધ અને સતાયુ મતદારો ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરશે. કોકિલાબહેન પંચોલી વર્ષ 2008થી જ મોટા પીપળિયાના વૃદ્ધાશ્રમમાં રહે છે. આગામી તારીખ 1 ડિસેમ્બરે મતદાન માટે ઉત્સાહી કોકિલાબહેન જણાવે છે કે એમને જ્યારથી મતદાન કરવાનો પ્રથમ અવસર મળ્યો ત્યારે ખૂબ ઉત્સાહ હતો, આજે પણ એવો જ ઉત્સાહ મતદાન માટે રહેલો છે. તે વખતે બેલેટ પેપરથી મતદાન થતું હતું, હવે ટેકનોલોજીના સમયમાં મશીન ઈવીએમથી મતદાન થાય છે, પરંતુ મતદાન એ આપણી પવિત્ર ફરજ છે અને આપણા મતનું મૂલ્ય સમજી અવશ્ય મતદાન કરવું જોઈએ તેવી તેમણે સૌ મતદારોને અપીલ પણ કરી હતી. મોટા પીપરિયા વૃદ્ધાશ્રમમાં જ વર્ષ 2008થી રહેતા સુમનભાઈ પરસોત્તમભાઈ માસી પણ ઉમરકા સાથે કહે છે કે ભલે માં ઉંમર થઈ અને વૃદ્ધાશ્રમમાં રહીએ છીએ, પરંતુ ભારત દેશના નાગરિક તરીકે મરેલી મતદાનની પવિત્ર ફરજ અદા કરવા માટે આજે પણ જુસ્સો તો એવો જ છે. મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજ છે. જો અમારા જેવા વૃદ્ધ મતદારો મતદાન કરવા જઈ શકતા હોય તો 5 વર્ષમાં એકવાર આવતા આ લોકશાહીના ઉત્સવમાં યુવાનોએ સહભાગી થઈને અવશ્ય મતદાન કરવું જોઈએ તેવો પ્રેરક સંદેશ તેઓ આપી રહ્યા છે. આ વૃદ્ધાશ્રમમાં 15 વર્ષથી રહેતા ગોલજીભાઈ લલ્લુભાઈ તડવી અને 12 વર્ષથી રહેતા મગનભાઈ ધોરાભાઈ તડવી પણ ચૂંટણીમાં અવશ્ય મતદાનના સંકલ્પ સાથે ઉત્સાહભેર જણાવી રહ્યા છે કે આ તો આપણા સૌનો ઉત્સવ છે. લોકશાહીના આ મહાપર્વમાં આપણે સૌ નાગરિકોએ સહભાગી બની મતદાન કરીને આ પર્વની ઉજવણીમાં સહભાગી બનવું જોઈએ. આ વખતે ચૂંટણી તંત્ર દ્વારા 80 વર્ષથી 100 વર્ષની વયના વરિષ્ઠ મતદારોને મતદાન કેન્દ્ર સુધી લાવવા લઈ જવાની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જરૂરિયાત ધરાવતા વૃદ્ધ મતદારોને મતદાન મથક સુધી લાવવામાં આવશે. મતદાન કર્યા બાદ ઘરે પરત પણ મૂકવામાં આવશે. આ ઉપરાંત કોઈ ઉંમરલાયક મતદાર મત આપવા માટે મતદાન કેન્દ્ર સુધી ન આવી શકે તેમ હોય તો ચૂંટણી અધિકારી તેમના ઘરે જશે અને તેમની પાસે મતદાન કરાવશે. તેમને એક ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મની સમગ્ર પ્રક્રિયાની વિડીયોગ્રાફી કરવામાં આવશે. મતગણતરી વખતે તેમના મતની ગણતરી કરવામાં આવશે. તેઓ મતદાન કરશે ત્યારે તેમના વિસ્તારના ઉમેદવારો પણ હાજર રહેશે અને સમગ્ર મતદાન પ્રક્રિયા વયોવૃદ્ધ મતદારના ઘરે જ થશે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દીપક જગતાપ, જેડેશ ટીવી, રાજપીપળા. વૃદ્ધાશ્રમમાં મોટા પીપળિયા હું દર વખતે ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવા માટે જાઉં છું. આટલી ઉંમરમાં પણ હું ચાલીને મતદાન કરવા જવાનો છું. મને આટલી તકલીફ હોવા છતાં મારો કેમથી મત આપવા માટે જવાનો છું. તમે પણ અવશ્ય મતદાન કરવા માટે જાઓ તેવી મારી સૌ નાગરિકોને અપીલ છે. પત્ની છું મેં. 15 વર્ષથી પીપરિયા ગર્ભાશ્રમમાં રહું છે. જ્યાં ચૂંટણી આવે તારો સિરોદા મત આપવા જવું છે મેં. શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા, ટેસ્ટ ઓફ ભરૂચ. શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબાનો સ્વાદ હવે પ્રાંતિજના કાટવાડ ખાતે આવેલ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ઉપર જ મળી રહેશે.
ભોજનના શોખીનો અને સ્વાદપ્રિય જનતા માટે ધ ટેસ્ટ ઓફ ભરૂચ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ઉપર અવનવી કાઠિયાવાડી વાનગીઓ મળી રહેશે, જેવી કે ચીઝ પનીર ગોટારો, કાજુ લસણિયા, વઢવાણી ભરેલા મરચાનું શાક, ચીઝ ગાર્લિક ચટપટી રોટલી, મેથી પાપડનું શાક, સ્પેશિયલ ચીઝ પનીરનો ગોટારો, ભરેલા શાકનો ગોટારો, કાઠિયાવાડી ગ્રીન ગુજરાત, ચીઝ પરોઠા, ચીઝ આચારી ખીચડી, ભાખરી પીઝા, રૂમાલી પરોઠા, ખાચિયા મસાલા પાપડ, કાઠિયાવાડી સિઝલર, અમદાવાદ, બરોડા, સુરત, અંકલેશ્વર, ભરૂચ, કાઠિયાવાડી, સ્વાદ હવે પ્રાંતિજના કાટવાડ ખાતે આવેલ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ઉપર મળી રહેશે. લક્ઝરિયસ રેસ્ટોરન્ટ ધ ટેસ્ટ કાઠિયાવાડી, સ્વાદ એટલે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા. બેસ્ટ કાઠિયાવાડી ભોજનનો સ્વાદ તો શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ઉપર જ. સ્વચ્છતાની સાથે સુંદર વાતાવરણ, 50થી વધુ વાનગીઓ હાજર, સુપર ફાસ્ટ સર્વિસ, કાઠિયાવાડી વાનગીઓ સાથે કાઠિયાવાડી જૈન વાનગીઓ પણ મળી રહેશે. કાઠિયાવાડી વાનગીઓમાં કાઠિયાવાડીની શાન સેવ ટામેટા, રીંગણનું ભરતું, સુરતી લીલીસમ ઊંધિયું, ધોરાજી સ્પેશિયલ લસણિયા બટાકા, ભરેલા રીંગણના રવૈયા, સ્પેશિયલ ઠંડા દહીંની ઠંડી તિખારી, કાઠિયાવાડી લસણનું શાક, કાઠિયાવાડી સાસમાં વઘારેલી રોટલી, મકાઈ ટામેટાનું શાક, લીલા શાકભાજી મિક્સ, દેશી નાની ભરેલી ડુંગળીનું શાક, દેશી શાક ડુંગળી બટાકા, નોવેલ્ટી વાનગી ભરેલા શાકનો ગોટારો, ગામઠી લીલી ડુંગળીવાળી સેવ, ચણા મસાલા, તુરિયા પાનાનું શાક, થેપલા ભાખરી પરોઠા. ઉપરાંત આપણા બાળકો, મિત્રો, સગા સંબંધીના જન્મદિવસની ઉજવણી પણ આપ કરી શકો છો શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ખાતે. સાદી રોટલી, ઘીવારી રોટલી, ઘીવારો બાજરીનો રોટલો, લસણીયો રોટલો, મકાઈનો રોટલો, જુવારનો રોટલો. આપણો નાનો મોટો કોઈ પણ શુભ પ્રસંગને યાદગાર બનાવો શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ખાતે. કાઠિયાવાડી ચીજ વાનગીઓમાં સ્પેશિયલ ચીઝ બટર મસાલા, સ્પેશિયલ ચીઝ સેવ ડુંગળી, સ્પેશિયલ કાઠિયાવાડી ચીજ લીલી ડુંગળી કાજુ, કાઠિયાવાડી સેવ કાજુ, કાજુ ગાંઠિયાનું શાક. રેસ્ટોરન્ટમાં ભોજન બાદ મુખવાસની સાથે બાળપણની યાદો તાજી કરો. સ્વાદની વાનગીઓમાં ખજાનો એટલે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા. આજે જ મુલાકાત લો શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા, હિંમતનગર, ચિલોડા, નેશનલ હાઈવે 8, પ્રાંતિજના કાટવાડ પાસે, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.